Good morning, Jesse Krishna. Kalau Madan Schoolna online education map no swagat se. Duran ke, ajno apno vishay se ganit. To ganit ma apne shu padhnanu che. 21 thi 50 sudhi ni sankhya. To agar apne 31 thi 40 sudhi ni sankhya sikhi gaya, to aje apne shikhvanu che 41 thi 50 sudhi ni sankhya ho. 41 thi 50 sudhi ni sankhya ho. To ahiya juo chopdi ma juo ane samjo. જુઓ અને સમજો તો 1 10 2 10 3 10 અને 4 10 તેથી 40 40 વત્તા 1 બરાબર કેટલા થશે 41 તો 4 દશક 1 એકમ બરાબર 41 4 દશક અને 1 એકમ બરાબર 41 તેવી જ રીતે 4 10 વત્તા 2 બરાબર 42 40 વત્તા 3 બરાબર 43 40 વત્તા 4 બરાબર 44 40 વત્તા 5 બરાબર 45 તે જ રીતે 40 વત્તા 6 બરાબર 46 40 વત્તા 7 બરાબર 47 40 વત્તા 8 બરાબર 48 40 વત્તા 9 બરાબર 49 અને 5 10 તો 50 5 10 તો કેટલા થશે 50 તેવી જ રીતે નીચે 41 થી 50 સુધીની સંખ્યા લખો તો અહીંયા ટપકા આપેલા છે પહેલી લાઈનમાં તે તમારે પેન્સિલ થી ગુટવાના છે અને નીચેની લાઈનમાં લખવાના છે 41 થી કેટલા સુધી 50 સુધી ક્યાં સુધી 50 સુધી પહેલા ગુટવાના અને પછી લખવાના તે જ રીતે નીચે વાંચો અને લખો અહીંયા આપેલું છે આપણે 40 વત્તા 1 બરાબર કેટલા થશે 41 40 વત્તા 1 બરાબર 41 તો અહીંયાથી જો તમારા સામે લખવાનું તે જ રીતે અહીંયા આપેલું છે તે બાજુના બોક્સમાં લખવાનું રહેશે અને અહીંયા પણ આપેલું છે તો અહીંયા લખવાનું રહેશે આ પેજમાં તમારે જોઈ જોઈ લખવાનું છે ચાલો હવે ગણો અને આપેલ ચોરસમાં સંખ્યા લખવાની છે ગણો અને આપેલ ચોરસમાં સંખ્યા લખવાની છે તો અહીંયા કેટલા માત્રા આપેલા છે 1 2 3 ને 4 માત્રા આપેલા છે તો 4 10 1 10 2 10 3 10 અને 4 10 અને છૂટા 4 છે તો કેટલા થશે 44 કેટલા થશે 44 તો અહીંયા આપણે લખવાના છે 2 ચોકડા 44 તે જ રીતે 1 10 2 10 3 10 4 10 અને 5 10 તો કેટલા થશે 5 10 તો 50 1 10 2 10 3 10 અને 4 10 અને છૂટા કેટલા છે 8 કેટલા છે 8 4 10 અને છૂટા 8 કેટલા થશે 48 કેટલા થશે 48 તો અહીંયા આપણે ચોરસમાં લખવાનું છે 48 ચોકડે 8 એ 48 1 10 2 10 3 10 અને 4 10 એટલે 4 એકમ અને છૂટા કેટલા છે 1 2 3 4 5 6 7 8 અને 9 4 10 અને છૂટા 9 તેથી ચોકડે 9 એ 49 કેટલા થશે ચોકડે 9 એ 49 તેવી જ રીતે નીચે 1 10 2 10 3 10 અને 4 10 છૂટા કેટલા છે 7 કેટલા છે 7 તેથી આપણે લખવાનું છે 47 કેટલા થશે 47 તેવી જ રીતે 1 10 2 10 3 10 અને 4 10 અને છૂટા કેટલા છે 3 તેથી 43 કેટલા થશે ચોકડે તગડે 43 ચાલો 1 10 2 10 3 10 અને 4 10 તેથી 40 અને છૂટા 3 છે તો કેટલા લખવાના છે 43 કેટલા લખવાના છે 43 તેવી જ રીતે હવે નીચે લખવાનું છે આપણે વાંચો અને લખો શું કરવાનું છે વાંચો અને લખવાનું 4 દશક અને 1 એકમ તો કેટલા થાય 41 કેટલા થાય 41 તો આપણે જોઈને અહીંયા બાજુમાં જ લખવાનું છે 4 દશક અને 1 એકમ તો કેટલા થશે 41 જોડે 1 ને 41 હવે બીજી લાઈનમાં 4 દશક અને 2 એકમ તો કેટલા થશે 42 કેટલા થશે 42 તો 4 દશક અને 2 એકમ તો કેટલા થશે 42 કેટલા થશે 42 તે જ રીતે નીચે 4 દશક અને 5 એકમ 4 દશક અને 5 એકમ તો 45 થશે તો અહીંયા લખવાનું છે 4
45 અને
46 અને 45 46 મોટી સંખ્યા છે તો તેના પરતે ગુણ કરશું એ જ રીતે 48 અને 42 48 અને 42 તો 48 મોટી સંખ્યા છે તો તેના પરતે આપણે ગુણ કરવાનું છે હવે આવે છે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો તો નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું છે અહીંયા બે સંખ્યા આપણે આપેલી છે બે માંથી નાની સંખ્યા કઈ છે તેના પરતે ત્રિકોણ કરવાનો છે તો 49 અને 47 તો આપણે એકડા બોલીએ ત્યારે 47 પહેલા આવશે તો તે નાની સંખ્યા છે તો તેના પરતે આપણે ત્રિકોણ કરવાનો છે હવે બાજુમાં 42 અને 46 42 કેટલા આવે છે તેથી નાની સંખ્યા તો તેના પર ત્રિકોણ 48 અને 44 44 નાની છે તો તેની પર ત્રિકોણ કરવાનો છે હવે 43 અને 45 43 નાની સંખ્યા છે તો તેના પર ત્રિકોણ હવે નીચે તરત પછીની સંખ્યા લખો તો તરત પછીની સંખ્યા એટલે કે પાછળની પાછળની સંખ્યા આપણે લખવાની છે 43 પછી તો 2 જોડા 44 47 પછી તો ચોગડે 8 48 ચોગડે જોડે 49 એના પાછળની સંખ્યા 5 રે ને મીંડે 50 2 જોડા 44 પછી હું આમ છે ચોગડે 5 રે 45 હવે તરત પહેલાની સંખ્યા લખો તો તરત પહેલાની એટલે કે આગળની આગળની સંખ્યા લખવાની છે 43 પહેલા તો શું આવે ચોગડે બગડે 42 ચોગડે નવડે ઉપર નથર આપેલી છે તો તેની આગળની આપણે લખવાની છે ચોગડે આપણે 48 42 ની આગળની લખવાની છે તો ચોગડે એકડે 41 47 ની આગળ ચોગડે છગડે 46 હવે આગળની સંખ્યા આપણે લખાઈ હવે આવે છે વચ્ચેની સંખ્યા આગળની અને પાછળની સંખ્યા આપેલી છે આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે તો 43 પછી 44 43 44 અને 45 48 આપેલી છે તો તેના પછી આપણે શું લખશું 49 તો 48 49 અને 50 થઈ ગઈ 42 પછી 43 46 પછી 47 આજ રીતે આપણે મોટી સંખ્યા નાની સંખ્યા તરત પછીની આગળની અને પછીની સંખ્યા લખતા શીખી ગયા 41 થી 50 સુધીની સંખ્યા આપણે લખતા શીખી ગયા તો આજનો આપણો હોમવર્ક પેજ નંબર 26 પેજ નંબર 26 પેજ નંબર 27 અને પેજ નંબર 28 રહેશે પેજ નંબર 28 સુધી આપણે સાત ઓથીમાં પૂરવાનો રહેશે જય શ્રી કૃષ્ણ